સભોપદેશક અધ્યાય છે. સભોપદેશક અધ્યાય છે. એક બુરાઈ હૈ જો મેને ધરતી પર દેખી હૈ, વહ મનુષ્ય કો બહુત દબાએ રખતી હૈ, અર્થાત કિસી મનુષ્ય કો પરમેશ્વર ધન સંપત્તિ ઓર પ્રતિષ્ઠા યહાં તક દેતા હૈ કે જો કુછ ઉસકા મન ચાહતા હૈ ઉસમે સે કુછ ભી નહીં ઘટતા, તો ભી પરમેશ્વર ઉસકો ઉનમે સે ખાને નહીં દેતા, કોઈ દૂસરા હી ઉસે ખાતા હૈ. યહ વ્યર્થ ઓર ભયાનક રોગ હૈ. યદિ કિસી પુરુષ કે 100 પુત્ર હો ઓર વહ બહુત વર્ષ જીવિત રહે ઓર ઉસકી આયુ બઢ જાય, પરંતુ ઉસકા પ્રાણ પ્રસન્ન ન રહે ઓર ન ઉસકી અંતિમ ક્રિયા કી જાય, તો મેં કહેતા હું કે એસે મનુષ્ય સે અધૂરે સમય કા જન્મ હુઆ બચ્ચા ઉત્તમ હૈ, ક્યોંકિ વહ વ્યર્થ હી આયા ઓર અંધેરે મેં ચલા ગયા, ઓર ઉસકા નામ અંધેરે મેં છિપા રહેતા હૈ, ઓર સૂર્ય કો ભી ન દેખા, ન કિસી ચીજ કો જાનને પાયા, ઇસલિયે ઇસકો ઉસ મનુષ્ય સે અધિક ચૈન મિલા. હા, ચાહે વહ 2000 વર્ષ જીવિત રહે ઓર કુછ સુખ ભોગને ન પાય, તો ઉસે ક્યા ક્યા સબ કે સબ એક હી સ્થાન મેં નહીં જાતે. મનુષ્ય કા સારા પરિશ્રમ ઉસકે પેટ કે લિયે હોતા હૈ, તો ભી ઉસકા મન નહીં ભરતા. જો બુદ્ધિમાન હૈ વહ મૂર્ખ સે કિસ બાત મેં બઢકર હૈ, ઓર દીન જન જો યહ જાનતા હૈ કે ઇસ જીવન મેં કિસ પ્રકાર સે ચલના ચાહીએ, વહ ભી ઉસસે કિસ બાત મેં બઢકર હૈ. આંખો સે દેખ લેના મન કી ચંચલતા સે ઉત્તમ હૈ, યહ ભી વ્યર્થ ઓર મન કા કુઢન હૈ. જો કુછ હુઆ હૈ ઉસકા નામ યુગ કે આરંભ સે રખા ગયા હૈ, ઓર યહ પ્રગટ હૈ કે વહ આદમી હૈ, ઓર ન વહ ઉસસે જો ઉસસે અધિક શક્તિમાન હૈ ઝગડા કર સકતા હૈ. બહુત સી એસી બાતે હૈ જિનકે કારણ જીવન ઓર ભી વ્યર્થ હોતા હૈ, તો ફિર મનુષ્ય કો ક્યા લાભ, ક્યોંકિ કૌન જાનતા હૈ કે મનુષ્ય કે વ્યર્થ જીવન કે સબ દિનો મેં જો વહ પરછાઈ કે નાઈ બિતાતા હૈ ઉસકે લિયે ક્યા અચ્છા હૈ, ક્યોંકિ મનુષ્ય કો કૌન બતા સકતા હૈ કે ઉસકે બાદ દુનિયા મેં ક્યા હોગા.